જય સ્વામિનારાયણ. જેએસ ટીવીમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. નૂતન વર્ષના પ્રારંભ પછી બીજો દિવસ એટલે ભાઈ બીજનો દિવસ. ભાઈ બીજ એટલે હિન્દુ ધર્મશાસ્ત્રની અંદર રક્ષાબંધન પછી ઉજવવામાં આવતો ભાઈ બહેનના પ્રેમનું પ્રતીકનું સાધન, પ્રતીકનો તહેવાર એટલે ભાઈ બીજ. રક્ષાબંધનના દિવસે બહેન પોતાના ભાઈના એ હાથ ઉપર એ સૂત્રનું તાંતળું બાંધે. કેમ? તો કે ભાઈ બહેનનો પ્રેમ અજર ને અમર રહે એટલા માટે. પણ ભાઈ બીજનો તહેવાર એ તો અલૌકિક ને અદ્ભુત તહેવાર છે. ભાઈ બીજના તહેવારમાં બીજા કોઈની કથા નહીં, પણ સાક્ષાત યમરાજની કથા એ શાસ્ત્રમાં બતાવેલી છે. કે ભાઈ બીજ એટલે યમરાજ અને યમુનાનો તહેવાર. સૂર્યને પત્ની, સૂર્યની પત્ની છાયા અને સૂર્યનારાયણ દેવ અને છાયા થકી બે દીકરા, કહેતા એક દીકરીને દીકરાનો જન્મ થયો. યમરાજ અને યમુના બેના જન્મ થયા. બંને ભાઈ બહેનને નાનપણથી એકબીજા સાથે અતિશય પ્રેમ. બંને એકબીજાની સાથે રહે, એકબીજાની સાર સંભાળ રાખે. સમય જતાં બંનેના વિવાહ થયા. યમુનાજી વિવાહ થયા પછી નદી રૂપે આવી ગયા અને યમરાજાને એ ભગવાન સૂર્યનારાયણ દેવની કૃપાથી એ ધર્મરાજા તરીકે, કહેતા નરકના રાજા તરીકે એમની એ પૂજા થવા લાગી. અને એ ધર્મનું સાથે સાથે, ધર્મની સાથે સાથે નરકમાં જેટલા પણ જીવો જાય એ જીવોના રાજા થયા. વર્ષો વર્ષ સુધી યમુનાજી પોતાના ભાઈને મળે ત્યારે બે હાથ જોડીને પ્રાર્થના કરે, ભાઈ તમે મારા ઘરે આવો, તમે મારા ઘરે આવો અને મારું ઘર પાવન કરો. વર્ષોથી એ યમરાજા વાત માને ખરા કે હું આવીશ, પણ આવે નહીં. કારણ કે એ યમરાજાને થાય કે હું એ નરકનો રાજા, અને નરકનો રાજા થઈને આટલા બધા જીવોને હું એ નરકની યાતના ભોગાવડાવું અને ભોગાવ્યા પછી અને હું મારી બહેનના ઘરે જઉં, એ મને કેમ શોભે? એટલે નરકના રાજા એ યમરાજને થાય છે કે મારે જવું નથી. એટલે યમરાજ ના પાડે છે કે હું નહીં આવું. ફરી વાર યમુનાજી કહે છે કે તમારે આવવું પડશે, તમારે આવવું પડશે. એમ બે ભાઈ બહેનનો પ્રેમ એટલો બધો હતો અને એ ભાઈ બહેનના પ્રેમને વશ થઈ અને એક દિવસ યમરાજ કહે છે હું તારા ઘરે આવીશ. અને એ દિવસ એટલે નૂતન વર્ષ પછીનો બીજો દિવસ ભાઈ બીજના દિવસે એ યમુનાજીના ઘરના દ્વાર ઉપર યમરાજા સાક્ષાત આવે છે. યમરાજા આવે એટલે પોતાની બહેન યમુનાજી, એ યમુનાજી એટલા બધા પ્રેમમાં વિહ્વળ થઈ ગયા કે દોડાદોડ જઈ કંકુનો ચાંદલો કરીને હાથમાં રાખડી બાંધે અને રાખડી બાંધી અને યમુનાજી એ યમરાજાના પગમાં પડ્યા. યમરાજા પ્રસન્ન થયા. સુંદર મજાના જાત જાતના ભોજનો બનાવ્યા, કેટલી બધી વાનગીઓ બનાવી, બધી પોતાના ભાઈને જમાડી અને જમાડીને પોતાના ભાઈના માથા ઉપર હાથ, પોતાના ભાઈના બંને જે ચરણ છે ચરણમાં હાથ ફેરવીને કહે છે, ભાઈ તમે તો મારા વડીલ છો, તમે મારા પિતા સમાન છો, આપ મારા ઘરે આવ્યા, મારું ઘર પ્રસન્ન થયું. ત્યારે યમુના દેવીની ઉપર પ્રસન્ન થઈને યમરાજા કહે છે, દેવી હે બહેન, આજે હું તારા ઉપર બહુ પ્રસન્ન છું, માંગ માંગ, તારે જોતું હોય તે માંગ. ત્યારે યમુનાજીએ બહુ સરસ મજાની વાત મારાને તમારા માટે માગી લીધી. કારણ કે માગવું એ પણ કોની પાસે અને કેવી રીતના શું માગવું એ પણ જીવનનો બહુ મોટો શીખવા જેવો ગુણ છે. યમુનાજીએ બે હાથ જોડીને પોતાના ભાઈને કહે છે કે ભાઈ આજનો ભાઈ બીજનો દિવસ છે, ભાઈ બીજના દિવસે તો અતિ પવિત્ર માનવામાં આવશે. આજનો તહેવાર તો એ સુવર્ણ અક્ષરે યાવત ચંદ્ર દીવા કરો, જ્યાં સુધી સૂર્યચંદ્ર તપશે ત્યાં સુધી મનાવવામાં આવશે. પણ આજના દિવસે જે ભાઈ પોતાની બહેનના ઘરે જાય અને એ બહેનને ભાવથી એ બહેનનો ભોજનનો સ્વીકાર કરે, સાથે સાથે એ બહેન પણ પોતાના ભાઈને અતિ પવિત્ર ભાવે કરીને પોતાના ઘરના આંગણામાં બોલાવે ને ઘરના આંગણામાં બોલાવીને એને જેમ મેં તમારી આગતા સ્વાગતા કરી એમ એની સ્વાગતા આગતા સ્વાગતા કરે, તો એને ક્યારેય નરકની યાતના ભોગવવી પડે નહીં. આવું તમે મને વરદાન આપો. અને એ વખતે યમરાજાએ વરદાન આપી દીધું અને વરદાનનો સ્વીકાર કરી અને યમુનાજી પ્રસન્ન થયા. આજે પણ મથુરામાં ભાઈબીજના દિવસે યમુના નદીમાં સ્નાન કરવાનો બહુ મહિમા છે. એક વખત યમુના નદીમાં ભાઈબીજના દિવસે જે સ્નાન કરે એને નરકની યાતના ભોગવવી પડતી નથી. આજે પણ હજારો કરોડો લાખો માણસો ત્યાં યમુના નદીમાં ભાઈબીજના દિવસે સ્નાન કરશે
અને કરતા આવ્યા છે અને હજી પણ વર્ષો સુધી સ્નાન કરવાના છે. બસ આપણે પણ ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના કરીએ, ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે ભાઈબીજનો દિવસ અતિ પવિત્ર મનાવવામાં આવે છે અને હવે જે ઉત્સવની શરૂઆત થાય છે નૂતન વર્ષમાં, એમાં ભગવાન આપણી સાથે રહે અને આપણા દરેક કાર્ય ભગવાન પરિપૂર્ણ કરે એ જ અભ્યર્થના. અસ્તુ. જય સ્વામિનારાયણ.